नमस्कार मित्रों, गुज्जू नॉलेज परिवार नी अंदर तमारा बधानो हार्दिक स्वागत छे। आजना आपना आ वीडियो नी अंदर गुजराती भाषाना सर्जक कवि दलपतरामनुं जीवन अने तेमना साहित्य सर्जन विशेनी जानकारी मेळवीशुं। तो चालो वीडियो नी शरूआत करीए। कवि दलपतराम, जेमनुं मूळ नाम दलपतराम दाहियाभाई त्रवाड़ी हतुं, जेमनो जन्म 1820 नी अंदर सुरेन्द्रनगर जिल्लाना वढवाण खाते थयो हतो। जेमना पितानुं नाम दाहियाभाई त्रवाड़ी, जेमने गामना लोको दाहिया वेदिका तरीके पण ओळखता हता। તેમની માતાનું નામ અમૃતાબા હતું તથા ગુજરાતી સાહિત્યની અંદર દલપતરામનું હડુલા રચના વખણાય છે, જે એક ઉખાણા પ્રકારની રચના છે। દલપતરામનું વ્યક્તિ વિશેષ જોઈએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવિ તરીકે દલપતરામને ઓળખવામાં આવે છે। ત્યારબાદ દલપતરામે સૌ પ્રથમ બાપાની પિંપળ નામના કાવ્યની રચના કરી હતી અને એલેક્ઝાન્ડર ફાર્વર સાથે મળી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે અત્યારે ગુજરાત વિદ્યાપીઠ તરીકે ઓળખાય છે, જેની સ્થાપના કરી અને તેના દ્વારા પ્રકાશિત થતું સામાયિક બુદ્ધિ પ્રકાશના તંત્રીપદી પણ તેઓ રહ્યા હતા। દલપતરામે તાત્કાલિક વડોદરાના મહારાજ ખંડેરાવ ગાયકવાડના દરબારમાં જઈને રૂઢી ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે પોતાની ઓળખ આપી હતી। ત્યારબાદ એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામને કવિશ્વર તરીકેનું બિરુદ પણ આપ્યું હતું। ગુજરાતી ભાષાના કવિશ્વર તરીકે દલપતરામને ઓળખવામાં આવે છે। દલપતરામની કૃતિઓ જોઈએ તો જે વિશેષતા ધરાવે છે, જેની અંદર સૌ પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મીની તેમણે રચના કરી હતી। ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક રચના લક્ષ્મી, જે દલપતરામે આપી હતી। ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાતી કવિતા બાપાની પિંપળની પણ તેમણે રચના કરી હતી। સૌ પ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ કાવ્ય દોહનની પણ તેમણે રચના કરી। સૌ પ્રથમ ગુજરાતી કરુણ પ્રશસ્તિ, જે ફાર્બર્સ વિરહની પણ તેમણે રચના કરી હતી। સૌ પ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ તાર્કિક બોધની રચના પણ દલપતરામે કરી હતી। અર્વાચીન ગુજરાતીનું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય હુન્નરખાનની ચઢાઈ પણ દલપતરામે રચ્યું હતું। છંદશાસ્ત્રની અંદર પ્રકાશિત થયેલું દલપતરામનું પુસ્તક, જે દલપત પિંગળ છે, છંદશાસ્ત્રની અંદર દલપતરામનું પુસ્તક દલપત પિંગળ પ્રકાશિત થયું હતું। અને દલપતરામની સૌથી શ્રેષ્ઠ નાટક રચના જોઈએ તો મિથ્યાભિમાન છે। દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર જે જીવરામ ભટ્ટ છે। લક્ષ્મી નાટક દલપતરામે ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસની પ્લુટસ નામની કૃતિને આધારે રચ્યું હતું। ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક લક્ષ્મી, જે દલપતરામે ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના રચના પ્લુટસની આધારે તેમની રચના કરી હતી। દલપતરામની સાહિત્ય રચનાઓ જોઈએ તો ફાર્બર્સ વિરહ, લક્ષ્મી, ભૂત નિબંધ, મિથ્યાભિમાન, દલપત કાવ્ય, દલપત પિંગળ, હરિલીલા મૃત, બાલવિવાહ નિબંધ, જ્ઞાતિ નિબંધ, તાર્કિક બોધ, દેવજ્ઞ દર્પણ, વેણચરિત્ર, ગુજરાતી વાણી વિલાપ। દલપતરામની કેટલીક જાણીતી પંક્તિઓ જોઈએ તો અંધેરી નગરીને ગંડુ રાજા, સાગ ઉપર બેઠા કાગ, રથે બેઠા રાણી, આવ ગીરા ગુજરાતી તને આથી શોભિત શણગાર સજાવ, રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિમાં, આ ઉપરાંત મરતા સુધી મટે નહીં પડી ટેવ પ્રખ્યાત। જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલના આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી અમારા નવા આવનારા ગુજરાતી સાહિત્યના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ત્યાં સુધી અમને રજા આપજો।